પત્રકાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જયદીપ. તો અમદાવાદના ઓઢવ વિસ્તારથી અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે સાંજે ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા મળી રહી છે. મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સરકારી આવાસ યોજનાની 3-4 માળની ઇમારતના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો એમાં લગભગ 8-10 લોકો દબાયા હોવાની આશંકા છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો 1 માળ ધરાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જોકે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. 2 લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે આ સરકારી વસાહત હતી, જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે NDRFની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 4 માળિયા સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો JCBના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તો અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો 1 માળ ધરાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. તો ઓઢવની જીવન જ્યોત સોસાયટી પાસે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. તો અત્યારે આપણી સાથે નંદ કિશોર પ્રસાદ, કે જે સેકન્ડ ઇન કમાન્ડ NDRF માં છે, એ જોડાઈ ગયા છે. તો જી નંદ કિશોર પ્રસાદ જી, શું છે આ સમગ્ર ઘટના? અભી ઉસ વક્ત કૈસે હાલત ચલ રહે હૈ? અભી એસા હૈ કે અભી જો ટીમે હમારે યહાં પહોંચ ગઈ હૈ, જો હટાને કી કાર્યવાહી કર રહી હૈ. જી નંદ કિશોર જી, સમગ્ર માહિતી માટે ધન્યવાદ. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો 1 માળ ધરાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જોકે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. 2 લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે આ સરકારી વસાહત હતી, જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે NDRFની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 4 માળિયા સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો JCBના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તો ત્યારે આપણી સાથે અમદાવાદના મેયર બિજલબેન જોડાઈ ગયા છે. જી બિજલબેન, શું છે આ સમગ્ર ઘટના? અત્યારે જ્યાં હું ત્યાં સ્થળ પરથી નીકળી રહી છું અને સ્થળ પર તપાસ કર્યા પ્રમાણે 2 બિલ્ડિંગ જે 22 અને 23 નંબરના બ્લોક જે ધરાશાયી થયા છે, ત્યાં આગળ જેટલા પણ કામગીરી અત્યારે ચાલુ છે
રાજ્ય સરકારમાંથી એનડીઆરએફની ટીમની અને કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. ચાર જણને તેમાંથી બચાવીને સહી સલામત અત્યારે શારદાબેન હોસ્પિટલમાં ખસેડ્યા છે. મેં શારદાબેન હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી છે અને તે લોકો અત્યારે બિલકુલ ભયમુક્ત છે. પણ તેમને જે માઇનોર ઇન્જરી થયેલી છે અત્યારે તેની સારવાર ચાલુ છે હોસ્પિટલમાં. દિવિજલ બહેન, ઘટના સ્થળે કોઈ મોતની ઘટના બની છે? જી ના, અત્યારે કોઈ મોતની ઘટના બનેલી નથી અને ચાર જણને સહી સલામત બહાર કાઢીને શારદાબેન હોસ્પિટલમાં ખસેડ્યા છે અને હાલમાં બીજા કોઈ અંદર છે કે નહીં એની તપાસ કામગીરી ચાલુ છે. જી બિજલ બહેન, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. તો અમદાવાદના કમિશનર વિજય નેહરાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે આ ઇમારતને ગઈકાલે જ ખાલી કરાવવામાં આવી હતી. તેમના કહેવા મુજબ તેમાં રહેતા લોકોને બહાર કઢાયા હતા, પરંતુ આજે ફરીથી કેટલાક લોકો પરિવાર સાથે તેમાં રહેવા જતા રહ્યા હતા. નેહરાએ કહ્યું જો કે ફરીથી આજે પોલીસને સાથે રાખીને લોકોને બહાર કઢાયા હતા. હાલ બચાવની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર વિક્રાંત પટેલે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના ચાર માળની બિલ્ડિંગનો એક માળ ધારાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધારાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જોકે ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. બે લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધારાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે એનડીઆરએફની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચાર માળિયા સરકારી આવાસના બે બ્લોક ધારાશાયી થયા છે, તો જેસીબીના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તો ત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા દિનેશ શર્મા જોડાઈ ગયા છે. જી દિનેશજી, શું છે આ સમગ્ર ઘટના? સમગ્ર ઘટનામાં ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની બેદરકારી સામે આવી છે. આજે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે, એ બિલ્ડિંગ ના રહીશો ને આજે સાંજે 4 વાગે નોટિસ આપવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે, આમાં રહેતા લોકો વિશે ક્યારે સ્થળાંતર કરી શકે એટલો સમય એમને આપવામાં નથી આવ્યો અને તેના જ કારણે 5:05 ફાયર કોલ થયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે 5 વાગે આ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને તેના જ કારણે આજે કેટલાક લોકોના જીવ જોખમમાં છે, કેટલાક લોકો બિલ્ડિંગ ની નીચે દટાઈ ગયા છે અને કેટલાક લોકોને ગંભીર ઈજા થઈ છે. તે લોકોને બચાવવામાં કોર્પોરેશનનું તંત્ર સફળ થયું છે. જી દિનેશજી, તો ઇમારતમાં લગભગ 8-10 લોકો ડટાઈ ગયા છે, તો આ 8-10 લોકો ડટાવા પાછળ તમે કોને જવાબદાર ગણાવશો? સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીનો ગેરવહીવટ અને તંત્રની બેદરકારી ના હિસાબે જ આજે આ લોકો મોતના મુખમાં ગયા છે. દિનેશજી, અત્યારે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યું છે અને કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ ખાતું પોતાની કામગીરી કરી રહ્યું છે. પોલીસ પણ પોતાની જવાબદારી નિભાવી રહી છે અને બહારના લોકોને અંદર પ્રવેશતા રોકે છે. સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કામ કરી રહી છે. જી દિનેશજી, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો એક માળ ધારાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે.
ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જો કે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. 2 લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જો કે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે એનડીઆરએફની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 4 માળિયા સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો જેસીબીના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તો ત્યારે આપણી સાથે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવ જોડાઈ ગયા છે. જી અશોકજી, શું છે આ સમગ્ર ઘટના? સાંજના ટાઈમમાં લગભગ 8-10 વચ્ચે 2 માલ હતા એ પડી ગયા છે અને માલ ઘસી જવાના કારણે લગભગ 5-6 લોકો થી વધારે શક્યતા હોય શકે છે, તો એ લોકો ઇન્જર થયા છે અને આમાંથી 2 લોકોને ઘર જવામાં આવેલા છે. બાકી કેટલા લોકો રહેતા છે ચોક્કસ આંકડી નથી, પણ જે 2 લોકો કાઢ્યા છે એ આઉટ ઓફ ડેન્જર છે અને પોલીસની અને કોર્પોરેશનની જે રેસ્ક્યુની કામગીરી છે અત્યારે પૂરજોશથી ચાલુ છે અને અનુમાન તાત્કાલિક બહાર કાઢી અને તમામ પ્રકારના લોકો બચી જાય તમામ પ્રકારની વ્યવસ્થા જારી કરવામાં આવતી છે. હવે તપાસ તો વિશેષ એમ ને આખો તપાસ થશે, કારણ શું હતા હવે તપાસ કર્યા પછી કે ચોક્કસ આખે ખરેખર આવી નથી. જેસુખજી તો ચેક કરવું પોલીસ આમાં બધું રીતે તપાસ હાથ ધરી છે અને પછી આખી ઇન્વેસ્ટિગેશન થશે અને પછી પગલા લઈશું. યશુકજી ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસના 4 માળની બિલ્ડિંગનો એક માળ ધરાશાયી થતા 8-10 લોકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. ઓઢવની જીવન જ્યોત સોસાયટી સામે જૂની સરકારી બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. જો કે ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગી છે. ઘટનાની જાણ થતા 6 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કામે લાગી ગઈ છે. 2 લોકોને ઈજા થતા તેમને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને અમદાવાદ કોર્પોરેશને કાલે જ ખાલી કરવાની નોટિસ આપી હતી. જો કે આ સરકારી વસાહત હતી જેમાં કોઈ પણ મકાન માલિક ન હતા, બધા જ ભાડુઆત હતા. બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે આજે 4:30 વાગે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યાના 3 કલાકમાં આજ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જ્યારે શહેરના મેયરે કહ્યું છે કે ગઈકાલે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ઘરને ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે એનડીઆરએફની ટીમ ડોગ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 4 માળિયા સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી થયા છે, તો જેસીબીના મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં 4 લોકોની સારવાર ચાલુ છે. 80 જેટલા ફાયર બ્રિગેડના જવાનો કાર્યરત છે, તો યુદ્ધના કારણે કામગીરી ચાલુ છે. પક્ષના નેતા દિનેશ શર્મા, ગૃહમંત્રી પ્રદીપ જાડેજા, અમદાવાદી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. તો ત્યારે આપણી સાથે NS ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દીપક પટેલ જોડાઈ ગયા છે. જી દીપકજી, શું છે આ સમગ્ર ઘટના? સમગ્ર ઘટનાની માહિતી આપતા ઓઢવ વિસ્તારની અંદર સરકારી આવાસ યોજનામાં બ્લોક નંબર 23 અને 24ની આ ઘટના છે જે ધરાશાયી થયેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશને આ લોકોને બપોરે જાણ કરી હતી, જે અગાઉ જાણ કરી હોત તો આ ઘટના ન બની હોત. આજે રજાનો દિવસ હતો અને અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થયેલી છે. જાણવા મળેલ છે કે 12 થી પણ વધારે લોકો આ બિલ્ડિંગની અંદર હતા જયારે આ ઘટના બની. તેની અંદર 6 જણાને બહાર નીકળવામાં આવ્યા છે, જયારે એક
એક વ્યક્તિને અત્યારે હાલ જાણવા મુજબ એનડીઆરએફની ટીમે નીકાળી દીધેલ છે. જી દીપકજી, તો અત્યારે હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે? અત્યારે હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે મોજુદ છે અને અત્યારે હાલ એનડીઆરએફની ટીમે એક વ્યક્તિને અંદરથી બહાર કાઢેલ છે, રેસ્ક્યુ કરેલ છે અને અત્યારે હાલ તેને હોસ્પિટલ મોકલેલ છે. જી દીપકજી, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે.